શું તમારો ગોલ છે? તમે મારી પાસે મારી સામે વાત મૂકો તો મને ખબર પડે, અને પછી હું તમને સમજાવું. રૂપિયાનો જો તમારો ગોલ હોય ને તો રૂપિયા રોકફેલરની પાસે ઓછા નતા. અમેરિકાનો ધનાઢ્ય માણસ, અરબોપતિ ખરબોપતિ, પણ જિંદગીમાં એને એક ડોલર સુકૃતમાં એને સારા કામમાં નતા વાપર્યા. મરતી વખતે એને થયું આ બધા ડોલર છોડીને મારે મરવાનું છે, એટલે એને કીધું પોતાના સેક્રેટરીને ચેકબુક લાવ ફટાફટ, $500, $5000, $1000 હોસ્પિટલમાં, કોલેજમાં, સ્કૂલમાં લખવા જ માંડ્યા. કારણ કે મોત વખતે ખબર પડી એક પણ ડોલર મારી સાથે નથી આવવાનો. પણ આ શું, બીજા દિવસે બધા ચેક રિબાઉન્સ થયા, પાછા ફર્યા, કોઈએ ન સ્વીકાર્યા. જ્યારે રોકફેલરના સેક્રેટરીએ કીધું કે તમારા બધા જ ચેક તમારી સહી હોવા છતાં પાછા આવ્યા, એણે પૂછ્યું કારણ, ત્યારે એણે ફોન કરીને પૂછ્યું પાછા મોકલવાનું કારણ શું. જવાબ શું મળ્યો ખબર છે? જિંદગી આખીમાં જે માણસે એક રૂપિયો ધર્મમાં ન વાપર્યો હોય, સારા કામમાં ન વાપર્યો હોય, માનવતામાં ન વાપર્યો હોય, આવા મક્ખી ચૂસના રૂપિયા લઈ અને અમારે અમારી સંસ્થાને નથી ચલાવવી. આવો રૂપિયો જો પેટમાં જાય ને તો અમે પણ એના જેવા મક્ખી ચૂસ થઈ જઈએ. ઈઝી નથી. કોઈક પાંજરાપોળમાં પણ તમારા રૂપિયા જો વપરાય તો માનજો કે તમારો રૂપિયો કોઈક સારી નીતિનો આવેલો છે, તો જ એ જઈ શકે, નહીં તો રીબાઉન્સ થશે. ભિખારી પણ ક્યારેક તમારા રૂપિયા લેવાની ના પાડી દેશે. તમે માનો છો એટલું ઈઝી નથી કે આપણે તો આમ કરી નાખશું તેમ કરી નાખશું. આપણી પાસે રૂપિયા આવવા જોઈએ, રૂપિયા આવશે એટલે આમ કરીને તેમ કરીએ. રૂપિયા આવ્યા પછી રૂપિયા આપવા માટે પણ નસીબ જોઈએ છે. ચિકાર રૂપિયા હતા આખી જિંદગીમાં એ માણસે એક રૂપિયો ન વાપર્યો, લાસ્ટ ટાઈમમાં બધા રૂપિયા પાછા આવ્યા. બંગલા, તમારો એમ છે બંગલો આમ બોપલમાં, આમલીમાં, ગુમામાં ફાર્મ હાઉસ થઈ જાય, એવો એવો ગોલ છે તમારો? કે અમારા મા બાપ તો ઝુંપડપટ્ટીમાં કે ફ્લેટની અંદર રહ્યા હતા, આપણે કમાઈને આપણા મા બાપને બંગલામાં રહી જશું. બંગલા મુકેશ અંબાણીનો જોયો છે? બોમ્બેમાં ગોવાલિયા ટેન્કમાં 24 માર્ચ 24, અને મુકેશના ફેમિલીમાં કેટલા જણ છે? કેટલા એમ જઈ આવ્યા છો? મુકેશ અંબાણી, પછી નીતા અંબાણી, પછી અનંત અંબાણી, પછી આકાશ. ફ્રેન્ડશીપ લાગે છે તમારે બધાની? બોલે છે એવી રીતના જાણે કે પોતાના ઘરના ભાઈઓ હોય. ઓકે, પછી ઈશા કોકિલાબેન ત્યાં રહે છે, બહુ સારું. કેટલા થયા? 6. પછી કોઈના એન્ગેજમેન્ટ થયા? બોલો, એ ખબર છે. તમને ઇન્વિટેશન મળ્યું તો? 6 અને 7 મેમ્બર, માની લો 8, અને એની વચ્ચે એટલે એક જણ માટે કેટલા માળ થયા? એટલે આમ આળોટતા હશે નહીં, પેલે માળથી બીજે માળ, બીજે માળ. હું છે ને, તમે લોકો જેટલું ધ્યાનથી અંબાણીને ઓળખો છો, તમે લોકો જેટલું ધ્યાનથી આલિયા ભટ્ટને ઓળખો છો, જેટલા શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન આ બધાને ઓળખો છો, આ બધાની હિસ્ટ્રી, આ બધાના પ્રેઝન્ટ, આ બધાના ફ્યુચર, ફ્યુચર એટલે હવે કોના ઘરે કોનું પારણું બંધાવવાનું છે એની ખબર હોય, પણ ક્યારેક તો તમારું દિમાગ ચલાવો કે આમાંથી આપણને એકે કામ લાગવાના છે. જયારે તમે 24 માળની બિલ્ડિંગની નીચે જઈને ઉભા રહેજો, હું એક એકને નામથી ઓળખું છું, મને અંદર જવા દો, જવા દેશે, જવા દેશે. તમને તમારા ભગવાન, તમને તમારા સંતો, એની કોઈ હિસ્ટ્રી તમારી પાસે નથી છે. ભારતમાં ધર્મો કેટલા છે? ભારતમાં હિન્દુઓના ધર્મો કેટલા છે? ભારતીય ધર્મો કેટલા છે? એક એક ધર્મના સંતો કોણ કોણ છે? એક એક ધર્મના સ્થાપક કોણ કોણ છે? આનું કોઈ તમારી પાસે નોલેજ ખરું? જેટલા જૈન છે એટલા જરા આંગળી ઊંચી કરજો. 30%, ગુડ. અમને હું ખાલી એટલું પૂછું, મહાવીર સ્વામી માટે તમે 10 મિનિટ નોન સ્ટોપ બોલી શકો ખરા? અંબાણી માટે નહીં, હા, મહાવીર સ્વામી માટે તમે 10 મિનિટ નોન સ્ટોપ બોલી શકો?
શ્રી કૃષ્ણને માનનાર હશે ને? જરા આંગળી ઊંચી કરો જેના ઘરમાં શ્રી કૃષ્ણના ફોટા હોય, મૂર્તિ હોય, જેના મમ્મી રોજ સવાર સાંજ એને પૂજા કરતી હોય. વેરી ગુડ. કૃષ્ણના જીવન માટે તમે 20 મિનિટ બોલી શકો ખરા? નોન સ્ટોપ કૃષ્ણનું એક ભજન સારી રીતે ગાઈ શકો ખરા? દિલવાલે દુલનિયાના ગીતો હજી તમને મોડે છે, અને તમે જેને તમારા ઈષ્ટદેવ માનો છો એનું તમને એક ભજન મોઢે ન હોય. સવારે ઉઠતી વખતે તમારા મોઢામાં એનું નામ ન હોય, સૂતી વખતે તમને તમારા ઈષ્ટદેવનું નામ જો લેવાનું મન ન થતું હોય, કોણ પરીક્ષામાં અંબાણી બચાવવા આવવાનો છે? રિઝલ્ટ આપતી વખતે અંબાણીજી આવવાના છે? ત્યારે પાછા કોણ યાદ આવે છે? આહા, ત્યારે મહાવીર સ્વામી યાદ આવે.